नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 12 કોમર્સ વિષય એકાઉન્ટ નામાના મૂળ તત્વો ભાગ 1 અને ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેટીનું વિસર્જન. મિત્રો, આ ચેપ્ટરનો આપણે લાસ્ટ એક વિડિયો જોયો હતો કે ભાગીદારી પેટીનું વિસર્જન એનો અર્થ આપણે સમજાતા विसर्जन में हिसाबी असरो आपवा खाता है जी आमदन है यहाँ विषे चर्चा करी थी. आज आप अंदर थोड़ी आ चेप्टर थीअरी की चर्चा करने आप बोर्ड अंदर पूछाय थीअरी प्रश्न. मित्रों, आ वीडियो अंदर आप चेप्टर नंबर 7 भागीदारी पेढ़ी जो विसर्जन है तो आ विसर्जन अंगे रीतो समझ मेळवानी छे. मित्रों के विसर्जन पेढ़ीनुं विसर्जन करवा माटेनी बे रीत छे मित्रों, अने बन्ने रीत आपणे समझवानी छे. कई बे रीत छे? तो के एक तो सामान्य विसर्जन, अथवा तो एने एम पण कही शकाय के अदालतना सहारा लीधा वगर, अदालतना हस्तक्षेप सिवाय विसर्जन थाय एने सामान्य विसर्जननी पद्धति कहेवाय. पद्धति नंबर 2, જેમાં અદાલતનો સહારો લેવો પડે એટલે કે અદાલત દ્વારા વિસર્જન કરવામાં આવે, પદ્ધતિ નંબર 2. એટલે અહીંયા આપણે વિસર્જનની બે પદ્ધતિ જોવાની છે. પહેલી પદ્ધતિમાં વિસર્જન કેવી રીતે થાય અને બીજી પદ્ધતિમાં વિસર્જન કેવી રીતે થાય જેની આપણે આજે સમજ લેવાની છે. તો સૌપ્રથમ મિત્રો, રીત નંબર 1, સામાન્ય વિસર્જન અથવા તો અદાલતના હસ્તક્ષેપ સિવાય વિસર્જન કેવી રીતે કરવામાં આવે છે એના શું મુદ્દાઓ છે? જો તો કે પેઢી છે એ સામાન્ય વિસર્જન કેવી રીતે કરે, તો પહેલો મુદ્દો છે કે સર્વસંમતિથી. જેટલા ભાગીદારો છે પેઢીમાં એ બધાએ સહમતિ આપે, બધાએ તૈયાર થાય રાજી ખુશીથી કે ચાલો આપણે પેઢી બંધ કરવી છે, પેઢીનું વિસર્જન કરવું છે અને વિસર્જન થાય, તો એને સર્વસંમતિથી પેઢીનું વિસર્જન થયું કહેવાય. એટલે એ પદ્ધતિ એટલે કે સામાન્ય વિસર્જનની રીત. બીજો મુદ્દો, કરાર દ્વારા વિસર્જન કરવું. મિત્રો, જ્યારે પેઢીની શરૂઆત થઈ હોય, જ્યારે પેઢીનું અસ્તિત્વ આવ્યું હોય, ત્યારે ભાગીદારો વચ્ચે જે કરારો થતા હોય છે કે કેવી રીતની પેઢી ચલાવી, કોણ કાર્યરત રહેશે, કેટલું રોકાણ કરવું, આ દરેક કરારો પેઢી શરૂ થાય ત્યારે કરવામાં આવતા હોય છે. તો એ કરારોમાં પેઢીના વિસર્જનનો પણ કરાર કરી લીધો હોય છે. કરાર કેવો હોય છે કે ભાઈ આવી રીતનું થાય તો આપણે વિસર્જન કરશું, આ રીતનો સંજોગ આવી જાય તો આપણે પેઢી બંધ કરશું, એવો કરાર કર્યો હોય. અને જો એવો સંજોગ આવે અને પેઢી બંધ કરવાની થાય તો એ સામાન્ય વિસર્જનની પદ્ધતિ છે એમ માનવાનું થાય. એ આપણે કરાર આધારિત વિસર્જન થઈ ગયું. એના પછીનો મુદ્દો છે કે કાયદા દ્વારા વિસર્જન કઈ રીતે થાય. આપણે અહીં કીધું છે કે અદાલતના હસ્તક્ષેપ સિવાય, તો આમાં કાયદો આવ્યો તો આમાં અદાલતનો હસ્તક્ષેપ નથી થતો. પણ કાયદો એટલે નિયમ, ભાગીદારી કાયદો 1932 માં જે ભાગીદારી પેઢી ચલાવવા માટેના જે કાયદાઓ છે, એ કાયદામાં એક ઉલ્લેખ છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન થતું હોય ક્યાં સંજોગોમાં કાયદાને ધ્યાનમાં રાખીને પેઢી બંધ કરવી પડે છે. તો એવા એના બે સંજોગ છે મિત્રો, કે કોઈ ભાગીદાર નાદાર થાય. નાદાર થાય એનો મતલબ કે બે જ ભાગીદારો હોય પેઢીમાં, એટલે ભાગીદારી પેઢી કહેવાય. બે માંથી એક ભાગીદાર નાદાર જાહેર થાય, તો આગળના વિડીયોમાં આપણે કીધું હતું કે ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદાર નાદાર ન હોવો જોઈએ. નાદાર ભાગીદાર હોય ભાગીદાર તરીકે રહી શકે નહીં. હવે જો 3 ભાગીદાર હોય અને 1 ભાગીદાર નાદાર થાય તો નીકળી જાય, તો બાકીના 2 તો પેઢી ચલાવી શકે, તો પેઢીનું વિસર્જન નથી થતું. પરંતુ કેવા સંજોગોમાં, કે જો 2 જ ભાગીદાર હોય પેઢીની અંદર અને એમાંનો 1 ભાગીદાર નાદાર જાહેર થયો, તો એ તો નીકળી જવાનો છે. તો વૈધ ભાગીદાર 1, તો 1 ભાગીદાર એને ભાગીદારી પેઢી કહી શકાય નહીં, એને સ્વરૂપ અહીંયાથી એને બંધ કરવું પડે. એટલે 2 ભાગીદારમાંથી કોઈ 1 ભાગીદાર નાદાર થાય તો પેઢીનું વિસર્જન થાય છે સામાન્ય પદ્ધતિ. અથવા તો ધંધો છે ગેરકાયદેસર બને મિત્રો,
અત્યાર સુધી આપણે ધંધો કરીએ છીએ કાયદેસર છે માનો કે, અને પછી નવો કાયદો આવ્યો હોય કે આ પ્રકારના ધંધાનો પ્રતિબંધ છે આપણે અહીંયા બરોબર કોઈ ઉપર પ્રતિબંધ મૂકવાનો, કારણ કે હાલતા અત્યારે સરકાર છે ઘણા ધંધા ઉપર બેન લગાડી દે છે, પ્રતિબંધ મૂકી દે છે. તો આપણે જ્યાં સુધી પ્રતિબંધ નહોતો ત્યાં સુધી આપણે ધંધો કરી શકતા, સરકારે એના પર પ્રતિબંધ મૂક્યો એટલે ધંધો આપણો કેવો બની ગયો, ગેરકાયદેસર બની ગયો. આપણે ઓટોમેટિક બંધ કરવો જ પડે. તો ધંધો જ્યારે ગેરકાયદેસર બને છે ત્યારે તમારે કાયદાના દ્રષ્ટિએ તમારે પેઢીનું વિસર્જન કરવું પડે છે. ચોથો મુદ્દો કે કોઈ ચોક્કસ ઘટનાને કારણે વિસર્જન થતું હોય, એવી બે ઘટના છે. ચોક્કસ ઘટના, એક મુદત અને હેતુ. મિત્રો, ઘણા ભાગીદારો એવા હોય છે કે મુદત આધારે ભાગીદારી પેઢી નક્કી કરતા હોય છે કે પાંચ ભાગીદારો ભેગા મળીને ધંધો કરે છે, એ નક્કી કરે કે આપણે છે ને બે વર્ષ માટે કે ચાર વર્ષ માટે કે પાંચ વર્ષ માટે ધંધો ભેગો કરવો છે. પાંચ વર્ષ થાય એટલે આપણે છૂટું પડી જવાનું, અગાઉ નક્કી કરી લીધું. તો જ્યારે પેઢીની મુદત પૂરી થાય એટલે ઓટોમેટિક ધંધાનું વિસર્જન, પેઢીનું વિસર્જન થવાનું છે. તો ચોક્કસ ઘટના બની ને બરોબર. તો કે બીજી ઘટના તો કે હેતુ. ઘણી વખત ભાગીદારો છે એ કામના આધારે ભાગીદારી રાખતા હોય છે. દાખલા તરીકે ત્રણ ચાર ભાગીદારો પાંચ ભાગીદારો ભેગા મળીને ફ્લેટ બનાવે છે બરોબર. તો એ ફ્લેટમાં પાર્ટનરશીપ છે, પછી નવો ફ્લેટ બનાવશે અહીંયા પાર્ટનરશીપ વિખાઈ જાય, નવો ભાગીદારી કોઈ આવી જાય, આમાં જૂના નીકળી જાય. તો કહેવાનો મતલબ કે ફ્લેટ બનાવવા માટે ભાગીદારો રહી ભાગીદારી રહી છે, નથી કર્યું કે આ ફ્લેટ એક ફ્લેટમાં આપી દઈએ પાંચની ભાગીદારી બરોબર. ફ્લેટ પૂરો થઈ જાય એટલે આપણી ભાગીદારી પૂરી. તો કોઈ હેતુ માટે ભાગીદારી રાખી હોય, પેઢી ઊભી થયેલી હોય અને હેતુ પૂર્ણ થાય એટલે અહીંયા પેઢીનું વિસર્જન થતું હોય છે. ત્યાર પછી છેલ્લો મુદ્દો સામાન્ય વિસર્જન પદ્ધતિનો નોટિસ દ્વારા વિસર્જન થઈ શકે છે. મિત્રો, ઘણી વખત એવું બનતું હોય છે કે કોઈ ભાગીદાર એવો હોય, માનો કે બે જ ભાગીદારો છે, એમાંનો એક ભાગીદાર એવો છે કે ભાઈ એને પેઢી બંધ કરવી છે અને બીજો ભાગીદાર એવો છે કે એને પેઢી ચાલુ રાખવી છે બરોબર. તો જે ભાગીદારને પેઢી બંધ કરવી હોય, જે ભાગીદાર છે એમાં એક ભાગીદારને પેઢી બંધ કરવી છે, તો એ અન્ય ભાગીદારને નોટિસ આપી, લેખિતમાં નોટિસ આપી કે ભાઈ મારે હવે આ ધંધો ચલાવવો નથી, પોતાના કારણ સાથે પોતાનો ખુલાસો આપી આપતી નોટિસ એને આપી કે પેઢી બંધ કરવી છે, તો અહીંયા પેઢી બંધ થઈ શકે છે. તો એ નોટિસ દ્વારા વિસર્જન થયું કહેવાય અને એનો સમાવેશ સામાન્ય વિસર્જન પદ્ધતિમાં થાય છે. હવે વિસર્જનની પદ્ધતિ નંબર બે, અદાલત દ્વારા વિસર્જન કેવી રીતે થાય, જેમાં અદાલતનો સહારો લેવો પડે, અદાલત હસ્તક્ષેપ કરે, એના મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો, ક્યારે અદાલત દ્વારા વિસર્જન થાય છે, કે કોઈ ભાગીદાર અસ્તિત્વ મગજ ન થાય. મિત્રો, અહીંયા આપણે ખાસ કરીને આ મુદ્દાઓ છે એ બે ભાગીદારો વચ્ચેની ચર્ચા કરીશું, કે જે પેઢીમાં બે જ ભાગીદારો છે, બેથી વધારે નથી. હવે સ્વાભાવિક છે કે બેમાંથી કોઈ પણ એક ભાગીદાર નીકળી જાય એટલે ઓટોમેટિક પેઢીનું વિસર્જન થઈ જાય બરોબર. હવે બે ભાગીદાર છે એમાંનો એક ભાગીદાર અસ્થિર મગજનો થાય. અસ્થિર મગજનો કેને કહેવાય, કે હાજર ન રહેવો જ હોય બરોબર, જોતા આપણે કઈ લાગે ને કે આ માંદો છે કે કઈ પણ છે એને. અસ્થિર મગજનો એનું મગજ અસ્થિર થઈ ગયું છે, સ્થિર નથી બરોબર. ક્યારેક સારું મગજ હોય ક્યારેક નબળું. હવે એવા અસ્થિર મગજના વ્યક્તિ હોય તો એ ધંધાની અંદર વ્યવહારો છે ને એ બગાડે છે, ધંધાના વેપારીઓ સાથેના વ્યવહારો બગાડે છે, ધંધાના કામ સાથેના વ્યવહારો બગાડે છે, કર્મચારી સાથેના વ્યવહારો બગાડે છે, જેનાથી ધંધામાં નુકસાની આવવાની સંભાવનાઓ રહેતી હોય છે. બે ભાગીદારો હોય તો માનો કે એક ભાગીદાર અસ્થિર મગજનો જીવો એટલે એ તો પોતાને સાજો જ ગણતો હોય છે, હું તો ભાઈ મને કાંઈ તકલીફ નથી. પણ અસ્થિર મગજનો છે તો બાકીનો બીજા ભાગીદારને નુકસાની વેઠવી પડે છે, જેના કારણે તો બીજો ભાગીદાર પેટી બંધ કરવાની વાત કરે છતાં બંધ ન થતી હોય તો એ ભાગીદાર છે અદાલતનો સહારો લઈ શકે છે. અને અદાલત એની તપાસ કર્યા બાદ, એની ટ્રીટમેન્ટ તપાસ, આરોગ્ય તપાસ કર્યા બાદ એવું લાગે કે આ ભાઈ છે એ અસ્થિર મગજનો છે, તો
અદાલતે રાષ્ટ્રીય મુકદ્દમો જાહેર કરે તો પેટીકમ સુધન થઈ શકે છે। બીજો મુદ્દો, કોઈ ભાગીદાર ફરજ બજાવવા અશક્તિમાન બને। બે ભાગીદારો છે, એમાંનો એક ભાગીદાર પોતાની ફરજ બજાવતો જ ન હોય, એને જે કામ સોંપવાનું એ કરતો ન હોય, એને જે ધ્યાનમાં આપવાનું કીધું એ ધ્યાન ન આપતો હોય, પોતાની ફરજ બજાવવા અશક્તિમાન બને, અથવા તો ફિઝિકલ રીતે તકલીફ પડી હોય, બરોબર, માનસિક રીતે તકલીફમાં આવી ગયો હોય, જેના કારણે પોતાની ફરજ બજાવી ન શકતો હોય, તો એવા સંજોગોમાં એ ભાગીદાર છૂટો પડે છે જેના કારણે, બરોબર, અથવા તો એ ભાગીદાર તરીકે જોડાઈ ગયા છે, પરંતુ આપણે એને દૂર કરવો છે તો અદાલતનો સહારો લઈ આપણે પેઢીનું વિસર્જન કરી શકીએ છીએ। કારણ કે આપણી પાસે કંઈક કારણ તો હોવું જોઈએ ને, આપણે પેઢી બંધ કરવી છે, આપણી પાસે કંઈક કારણ હોવું જોઈએ, જે કારણ સાબિત થવું જોઈએ અદાલતની અંદર, તો અદાલતનો સહારો લઈ અને પેઢીનું વિસર્જન કરાવી શકીએ છીએ। પછી કોઈ ભાગીદાર પેઢીના હિત વિરુદ્ધ વર્તન કરતો હોય, બરોબર, કોઈ ભાગીદાર છે એ પોતાનો સ્વાર્થ પોતાનો લાભ જોતો હોય અને પેઢીનું અહિત થતું હોય, બરોબર, પેઢીના હિતમાં નહીં પણ પોતાના હિતમાં કામ કરતો હોય, પોતાને ફાયદો થતો એ રીતે કામ કરતો હોય, જેનાથી પેઢીને નુકસાન થતું હોય, તો અન્ય ભાગીદાર સૌ નજીક કરવાના, એવા સંજોગોમાં બાકીના ભાગીદાર છે, બાકીનો ભાગીદાર છે એ અદાલતનો સહારો લઈ અને પેઢીનું વિસર્જન કરાવી શકે છે। ત્યાર પછી કોઈ ભાગીદાર છે ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક વારંવાર ભંગ કરે। હવે જ્યારે ભાગીદારો ભેગા મળી ધંધો કરતા હોય ત્યારે એને શરત નથી કે આ શરતે આપણે ધંધો કરવાનો છે, તો કોઈ ભાગીદારથી સ્વાભાવિક છે ક્યારેક ભૂલ થાય, એકાદી વખત ભંગ થયું હોય શરત ભંગ, પણ વારંવાર શરત ભંગ કરતો હોય, જે શરત રાખી છે એ શરતનો વારંવાર ભંગ કરે, કેવા છતાં પણ એ ભંગ કરે, તો એવા સંજોગોમાં બાકીનો ભાગીદાર છે એ અદાલતનો સહારો લઈ અને પેઢીનું વિસર્જન કરાવી શકે છે। ત્યાર પછી પાંચમો મુદ્દો, કોઈ ભાગીદાર પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય ભાગીદારોની સંમતિ વગર ત્રાહિત વ્યક્તિને આપી દે ત્યારે આવતો ન થાય, મિત્રો આવું કહી શકાય ને, દાખલા તરીકે આપણે કોઈ ભાગીદાર છે અને મારો હિસ્સો હું બાકીના ભાગીદારને ખબર નથી બીજે વેચી દઉં, પછી બીજે દિવસે એ ભાગીદાર આવે ને એમ કહે કે ભાઈ હું તો આમાં માલિક છું, હું આમાં ભાગીદાર છું, આમાં મારો ભાગ છે, ક્યાં કેવી રીતનો પ્રોબ્લેમ અને વેચી દીધો છે, હવે ખબર નથી પડી, તો સ્વાભાવિક છે કે જે ભાગીદારને ખબર નથી કે નવો ભાગીદાર કોણ આવ્યો છે, કેવો છે, શું છે, તો એની સાથે ભાગીદારી કેવી કરી શકાય, તો આવા સંજોગોમાં કોઈ ભાગીદાર એવું કરે કે પોતાનો સંપૂર્ણ હિસ્સો કોઈ અન્ય વ્યક્તિને આપી દઈએ અને એ સંમતિ વગર, જો સંમતિ આપતા વગર કઈ પ્રશ્નો નથી, પણ સંમતિ નથી આપી છતાં અન્ય ભાગીદાર અન્ય વ્યક્તિને તરફેણમાં પોતાનો હિસ્સો આપી દઈએ, એવા સંજોગોમાં બાકીના ભાગીદારો સ્વીકારશે નહીં અને અહીંયા પેઢીનો અંત લાવશે, જ્યાં અદાલતનો સહારો લઈ અને પેઢીનો અંત લાવી શકશે, બરોબર। પછી છઠ્ઠો મુદ્દો, પેઢી સતત ખોટ કરતી હોય, પેઢી સતત ખોટ કરતી હોય, આવા સંજોગોમાં મિત્રો છે ને, બે ભાગીદારોની ચર્ચા કરી છે આપણે, બે ભાગીદાર છે પેઢી ચલાવે છે, સતત દર વર્ષે ખોટ જ આવે છે, એક ભાગીદારીમાં માનો કે 17 વ્યક્તિ છે, એને કાંઈ પેઢી નથી, પોતે એમ કીધું ભાઈ મારી મિલકત પેઢી છે, પેઢી ચાલુ જ રાખવાની છે, મારે બંધ કરવી નથી, બીજો ભાગીદાર છે એ 17 નથી, તો એ તો ખોટ દર વર્ષે સહન ન કરી શકે, એટલે એમ કે મારે તો બંધ કરવી છે, પણ ઓલો તૈયાર ન હોય તો એ ભાગીદારને ફરજિયાત અદાલતનો સહારો લેવો પડે, કારણ કે સતત ખોટ તમે દર્શાવો એટલે અદાલત તમને હુકમ આપી શકે એટલે પેઢી બંધ કરો, કારણ કે કાયદા મુજબ સતત ખોટ કરતી એવી પેઢીનું વિસર્જન થઈ શકે છે। સાતમો મુદ્દો, અદાલતને વ્યાજબી લાગે તે કોઈ પણ કારણ છે, હવે અહીંયા ભાગીદાર અદાલત પાસે જાય, બરોબર, કોઈ પણ કારણ હોય, આમાંના કારણો છે આ લઈ જાય એટલે અદાલત છે 99.99% એને આદેશ આપી જ શકે છે અને આપે જ પણ ખરા કે ભાઈ પેઢીનું વિસર્જન કરવાનો હુકમ આપી શકે છે, આ સિવાયના કોઈ પણ કારણો લઈને કોઈ પણ ભાગીદાર અદાલતમાં જાય
મારે પેઢીનું વિસર્જન કરાવવું છે, અને જો એમાં અદાલતને એનું કારણ યોગ્ય લાગે કે ના કારણ બરોબર વ્યાજબી છે કે આનું વિસર્જન કરાવી શકાય છે, તો અદાલત એનો પણ આદેશ આપી શકે છે વિસર્જન કરવાનો આ સિવાયના કારણો હોય। પરંતુ અદાલતને જો એમાં વ્યાજબી લાગે તો અદાલત એને વિસર્જનનો આદેશ આપી શકે છે। તો આ વિડિયોની અંદર બસ આટલું જ આપણે જોવાનું છે કે પેટીના વિસર્જનની રીતો, કે જેમાં બે રીત આપણે આજે સમજ્યા, સામાન્ય વિસર્જનની રીત અને અદાલત દ્વારા વિસર્જનની રીત। મિત્રો આ મુદ્દાઓ ફક્ત યાદ રાખવા, જેથી કરીને મુદ્દાઓની અંદર આપણી રીતે લખાણ આપણે લખી શકીએ। લખવાનું પેપરમાં બે રીત પૂછાય, આજે મુદ્દાઓ લખવાના એની અંદર લખાણ આપણી રીતનું લખવાનું, સર્વસંમતિથી છે તો દરેક ભાગીદારોની સંમતિથી પેટીનું વિસર્જન થાય એવું લખવાનું, બરોબર। પણ આ મુદ્દા આપણે યાદ રાખો એટલે અંદરનું લખાણ તો ઓટોમેટિક આપણને યાદ આવી શકે। તો આટલા મુદ્દાઓ હતા સામાન્ય વિસર્જન પદ્ધતિના પાંચ મુદ્દા અને અદાલત દ્વારા વિસર્જન પદ્ધતિના આ સાત મુદ્દા યાદ રાખવાના છે। ઓકે, જય હિંદ, વંદે માતરમ।